નમસ્કાર વાલી મિત્રો વહાલા વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને દરેક વિદ્યાર્થી આજે અંગ્રેજીની ક્લાસરની નોટ કાઢશે ક્લાસરની નોટમાં આપણે તમને એબીસીડીના મૂળાક્ષરોનો મહાવરો કરાવેલ છે તો તમને ચાર લીટીમાં એબીસીડી કઈ રીતે લખવી તે શીખવેલું છે હવે તો આજે મોટી પાડતી નથી આપણે અહીં બીજી એબીસીડી પણ લખાવેલ છે આજે આપણે બીજી એબીસીડીમાં ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે દરેક વિદ્યાર્થીઓ ચલો નવું પત્તું ખોલો નવા પત્તા પર દરેક વિદ્યાર્થીઓ સૂચના લખો બીજી એબીસીડીમાં ખૂટતા મૂળાક્ષરો લખો બીજી એબીસીડીમાં ખૂટતા મૂળાક્ષરો લખવાના છે તમે બધાને શીખેલું છે અગાઉ કે ચાર લીટીની નોટમાં અંગ્રેજી મૂળાક્ષરો કઈ રીતે લખવા તો હું લીટી પાડતી નથી ચલો લખો સ્મોલ એ લીટી સી બી બીજી એબીસીડી
ચાર સહિત લખો. અહી વિદ્યાર્થી મિત્રો હું લીટી પાડતી નથી, તમારે તમારી ચાર લીટીની નોટમાં વ્યવસ્થિત લખવાનું રહેશે. પ્રથમ અને બીજી વીજળી આપણે ઉચ્ચાર સહિત લખવાની છે. લખો પ્રથમ એ વીજળીનો એ બિગ લેટર્સ, પછી લીટી નાની. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટમાં આ ઉભી લીટી જ પાડશે, છે ફૂટપટ્ટી. આ રીતે ફૂટપટ્ટીથી ઉભી લીટી પાડી દો, નોટના પત્તામાં ફૂટપટ્ટીથી ઉભી લીટી પાડી દો. પછી લખો એ પહેલી વીજળીનો એ, પછી સ્મોલ લેટર્સ બીજી વીજળીનો એ ગુજરાતીમાં ઉચ્ચાર, અને એકમાત્ર એ, એ ફોર એપલ. બી બી ફોર બોલ. જો બીજી વીજળીનો બી કઈ રીતે થાય છે યાદ રાખો, બી ફોર બોલ બની ગઈ બી. સી ફોર કેટ. જો પહેલી અક્ષરીનો મૂળાક્ષર મોટો હોય, બીજી અક્ષરીનો મૂળાક્ષર નાનો હોય. સી સી ફોર કેટ. લખો સની ગઈ સી. ડી ફોર ડોગ. બી અને ડી કઈ રીતે થાય ધ્યાન રાખો, બી માં પાછળ ગોળ આવે, ડી માં આગળ ગોળ આવે. ડી ફોર ડોગ. ધને ગઈ આઈ ફોર આઈસ્ક્રીમ સુધી ખર્ચ લખાયો.
જો q કઈ રીતે લખાય તો ને ય જોડે લો અને દે દો q for queen queen એટલે રાણી r for red r કઈ રીતે લખાય જુઓ પહેલી અક્ષરનો r બીજી અક્ષરનો અને કાને સ જોડે દો એક્સ
પ્રથમ અને બીજી એબીસીડી ઉચ્ચાર